નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બાળ મિત્રો આજે આપણે ગણિતના પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત એમાં અવયવ અને અવયવીની સમજ મેળવીશું સૌથી પહેલાં આપણે અવયવની સમજ મેળવીએ અને આ અવયવની સમજ મેળવવા માટે આપણે જોઈએ એક વિડીયો ક્લિપ જેમ આપણા શરીરમાં અવયવ હોય છે હાથ પગ નાક કાન એવી રીતે સંખ્યાના અવયવો પણ કેવી રીતે શોધી શકાય તે આપણે અહીં શીખીશું ઉદાહરણ તરીકે આ સોનલબેન છે સોનલબેનના ઘરે છ બાળકો રમવા આવ્યા છે

ત્રીજા દિવસે પણ એક બાળક જતું રહે છે અને સોનલબેન આ ચાર બાળકોને ચોકલેટ આપે છે ચાર બાળકને ચોકલેટ આપતા દરેક બાળકને એક ચોકલેટ મળે છે અને સોનલબેન પાસે બે ચોકલેટ વધે છે ત્યારબાદ ફરીથી એક બાળક જતું રહે છે અને સોનલબેન આ ત્રણ બાળકોને ચોકલેટ આપે છે દરેક બાળકને બે ચોકલેટ મળે છે અને સોનલબેન પાસે એક પણ ચોકલેટ વધતી નથી બીજા દિવસે ફરીથી એક બાળક જતું રહે છે બે બાળકને સોનલબેન ચોકલેટ આપે ત્યારે દરેક બાળકને ત્રણ ત્રણ ચોકલેટ મળે છે અને સોનલબેન પાસે એક પણ ચોકલેટ બાકી રહેતી નથી તે પછીના દિવસે ફક્ત એક જ બાળક બાકી રહે છે અને સોનલબેન તેને ચોકલેટ આપતા તમામે તમામ છ છ ચોકલેટ બાળાને મળે છે અને એમની પાસે એક પણ ચોકલેટ બાકી રહેતી નથી બાળમિત્રો તમે અહીં જોયું ને કે છ ત્રણ બે અને એક બાળકને છ ચોકલેટ વહેંચતા ત્યારે એક પણ ચોકલેટ વધતી નથી આમ છ ત્રણ બે અને એક એને છ ના અવયવો કહેવાય જ્યારે પાંચ અને ચાર આ બાળકોમાં છ ચોકલેટ વહેંચતા ચોકલેટ વધે છે એટલે પાંચ અને ચાર અવયવો કહેવાય નહીં

ચોવીસના અવયવો ચોવીસના અવયવો શોધવા તે કયા કયા ઘડિયામાં આવે છે એ આપણે જોવું પડે અહીં ચોવીસ એ એકના ઘડિયામાં આવે છે બેના ઘડિયામાં આવે છે ત્રણના ઘડિયામાં આવે છે ચારના ઘડિયામાં આવે છે આમ ચોવીસ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસના ઘડિયામાં આવે છે અને જ્યારે આ સંખ્યા વડે ચોવીસ ને ભાગીએ તો ચોવીસ હજુ પણ આપણે બીજી સંખ્યાના અવયવ જોઈએ પંચોતેરના અવયવ પંચોતેર કોના કોના ઘડિયામાં આવે છે તો પંચોતેર એક ના ઘડિયા આવે છે ત્રણ ના ગળિયા આવે છે અને પાંચના ગળિયામાં આવે છે આમ અને છે આ સંખ્યા વડે ભાગતા નિશેષ ભાગી શકાય છે માટે પંચોતેરના અવયવ એક ત્રણ પાંચ પંદર પચીસ અને પંચોતેર અહીં આપણે ચોવીસના ના અવયવ કેમ શોધાય તે જોયું સાથે સાથે પંચોતેરના અવયવ કેમ શોધાય એ જોયું હજુ પણ આપણે ફરીથી બીજા અવયવ પણ શોધીએ અમુક સંખ્યાના આ માટે આપણે જોઈશું સ્ક્રીન પર અડતાલીસના અવયવો અડતાલીસના અવયવો શોધવા માટે સૌથી પહેલાં આપણે એ જોવું પડશે એ કોના કોના ઘડિયામાં આવે છે શરૂઆત આપણે એકના ઘડિયાથી કરીશું મિત્રો કોઈ કહેશે કે અડતાલીસ એકના ઘડિયામાં આવશે

દિલીપ ભાઈ બોલો સરસ અંક ચાર છે એ બંનેનો સરવાળો કરતાં બાર મળે બાર એ ત્રણ ના આવે છે તેથી અડતાલીસ પણ ત્રણ ના આવશે તો મને કોણ કહેશે

ચાર ગુણ્યા બાર બરાબર અડતાલીસ ચાર પછી પરંતુ અહીં આપણે જોઈએ પાંચ ના ઘડિયામાં આવશે નહીં પાંચ પછી આવશે છ છ ના ઘડિયામાં અડતાલીસ ક્યાં આવશે કોઈ મને કહેશે બોલું સિદ્ધરાજ ભાઈ સરસ છ અઠા અડતાલીસ

પાંચના ઘડિયા માટે મને કોણ જવાબ આપશે કાજલબેન બોલો ઓકે પંદર દુ ત્રીસ મેં પાંચ નો ઘડીયો કયો છે વિક્રમભાઈ બોલો પાંચ છ ત્રીસ પાંચ છ ત્રીસ ખુબ સરસ પાંચ ના ઘડિયા બાદ કયો ઘડિયો આવશે છ નો છ ના ઘડિયા વિશે આપણે વિચારીશું કોણ કહેશે છ પચાસ ત્રીસ

શોધો પેલી સંખ્યા કઈ છે બીજી સંખ્યા કઈ છે તમે તમારી નોટબુકમાં બારના અને પંદરના ના અવયવ શોધો બારના અવયવો જે શોધી લે તે પોતાની આંગળી ઊંચી કરશે દિલીપભાઈ આપો તો તમારી નોટબુક સરસ દિલીપભાઈએ બારના અવયવ શોધ્યા છે અને ગણિતના પગથિયા પ્રમાણે જ એમણે બારના અવયવ શોધ્યા છે બારના અવયવ એક બે ત્રણ ચાર પાંચ અચ્છા બેટા અહીંયા આવો અહીંયા પાંચ

બે ત્રણ ચાર છુ સર વિપુલ ચાર છ બાર ચલો પંદર ના અવયવ કોને શોધી લીધા પંદર ના અવયવ શોધી લીધા ચકાસીએ સિદ્ધરાજ ભાઈએ પંદરના અવયવ શોધ્યા છે એક ત્રણ પાંચ પંદર ખૂબ સરસ પલકબેન તમારા અવયવ બતાવો પલકબેને પણ પંદર ના અવયવ શોધ્યા છે એક ત્રણ પાંચ પંદર ખૂબ સરસ તમે સરસ કામ કરી રહ્યા છો કોઈને કોઈ મૂંઝવણ હોય તો એ મને પૂછી શકે છે હો મિત્રો તમને અવયવ શોધતા ગયા ને અવયવ શોધ્યા બાદ આપણે સંપૂર્ણ સંખ્યાઓ સમજીશું એ સંપૂર્ણ સંખ્યાઓ એટલે શું તે માટે નિહાળીએ સ્ક્રીન એ માટે આપણે છ ના અવયવ જોઈએ છ ના અવયવ એક બે ત્રણ છ છ અવયવનો સરવાળો કરીએ એક બે ત્રણ છ નો સરવાળો કરતાં આપણને બાર મળે અહીં બાર એ છ ના બમણા છે

અહીં છપ્પન એ અઠ્યાવીસ ના બમણા છે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે સમજાઈ ગયું ને બાળ મિત્રો સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય સંપૂર્ણ સંખ્યા સમજ્યા બાદ હવે આપણે અવયવીની સમજ મેળવીશું તે માટે આપણે ફરીથી નિહાળીએ સ્ક્રીન અહીં બે 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 લખોટી લખોટી આપેલી છે લખોટીમાં બીજી ઉમેરી છે જે ચાર લખોટી મળી એનામાં ફરીથી બીજી બે લખોટી ઉમેરી છે ફરીથી બીજી બે લખોટી ઉમેરેલી છે બે માં બે ઉમેરીએ તો બે ચાર છ આઠ એ બે ના અવયવી કહેવાય અવયવીની સમજ માટે ફરી એક સ્લાઇડ આપણે જોઈશું આ સ્લાઇડમાં ઘર આપેલા છે કોણ મને કહેશે કેટલા ઘર છે કિરણભાઈ બોલો ત્રણ હવે કોણ કહેશે કેટલા ઘર છે મનીષાબેન બોલો છ કોણ કહે છે કેટલા ઘર છે દક્ષાબેન બોલો નવ વિશાલભાઈ કેટલા ઘર છે વાહ બાહ અહીં તમે જુઓ છો કે સૌથી પેલા ત્રણ ઘર હતા ત્રણ માં ત્રણ ઉમેરતા છ મળ્યા છ માં ત્રણ ઉમેરતા નવ મળ્યા નવમાં ત્રણ ઉમેરતા